गुड मॉर्निंग विद्यार्थी, आज आपने सीखीशु आपने ठ विषे सीखता है बराबर ने। तो यहाँ पर छे सीखा था कि ठ ने ठ थी शुरू करता चित्र साथ जोड़ो। हम एनी पछी आवे छे ठ नी नीचे लीटी करो। नीचे रेखा खींचो। આપણે શેની રીતે લીટી કરવાની? તો અહીં આપણને પહેલો જ આપેલો ઓપ્શન છે એ આપણે નીચેના શબ્દમાં ગોતવાનો છે અને એની રીતે આપણે લીટી કરવાની છે। શું શોધવાનું છે? ઠ। તો આપણે શબ્દો જોઈએ તો પહેલો શબ્દ છે મઠ, બરાબર ને? ઠ એની નીચે આપણે લીટી કરવાની છે। પછી છે ઊઠ, એમાં ઠ આપણે પાછળ આવેલો છે તો આપણે એની નીચે પણ લીટી કરીશું। પછી છે ઠર, એટલે ક્યાં છે ઠ? આગળ આપણે એની નીચે લીટી કરીશું। પછી છે પાઠક, એમાં ઠ અહીંયા ઊંચે આવેલો છે તો આપણે ત્યાં લીટી કરવાની છે। પછી છે પાઠશાલા, એમાં ઠ આપણે ક્યાં આપ્યું છે? અહીંયા બીજો, તો એની નીચે પણ આપણે લીટી કરી લઈએ। અને છેલ્લો શબ્દ છે ઠર, એમાં ઠ ક્યાં આપ્યો છે? સૌથી આગળ, બરોબર ને? તો આ રીતે આપણને જ્યાં જ્યાં શબ્દમાં ઠ દેખાય છે ત્યાં આપણે એની નીચે લીટી કરવાની છે। એની પછી આવે છે ઠસે અલગ વર્ણ પર ગલત કરો। આમાં શું કરવાનું છે? ઓકે, થસે અલગ વર્ણ, એટલે કે થ સિવાયના જે બીજા અક્ષર આવે છે થથી જુદા અક્ષર એની ઉપર આપણે ચોપડી કરવાની છે। જેમ કે અહીંયા આપણે એક એક્ઝામ્પલ આપ્યું કે આ શું છે? તો કે આ ઠ છે, બરોબર ને? તો એની બાજુમાં હું બીજો અક્ષર લખું છું, બરોબર? તો એ કયો છે? એ ઢ છે। ઢ છે એટલે ઠ નથી, થથી જુદો અક્ષર છે, બરોબર ને? તો આપણે ઠ ઉપર ચોપડી નથી કરવાની, પણ ઠ સિવાયના બીજા બધા જે જુદા અક્ષર આવે છે
એની પર આપણે ચોકડી કરવાની છે. જેમ કે આપણે પહેલી લાઈનમાં જોઈએ તો આપણે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે આપણે આની ઉપર ચોકડી નથી કરવાની, એની સિવાયના બીજા બધા જે અક્ષર આપેલા છે જુદા અક્ષર એની પર આપણે ચોકડી કરવાની છે. તો પહેલું શું છે? ટ, બરોબર ને? ખ નથી, ટ છે, તો આપણે એની પર ચોકડી કરવાની છે. પછી શું આપ્યું છે? ટ, આ અક્ષર આપેલો છે એટલે આપણે એની પર ચોકડી નથી કરવાની. પછી છે ડ, ડ છે, બરોબર? ઠ નથી, ડ છે, એટલે ડ ઉપર આપણે ચોકડી કરીશું. જેમ કે આપણને શું સૂચના આપી છે કે ઠ ઉપર ચોકડી નથી કરવાની, એની સિવાયના બીજા જે અક્ષર હોય એની પર આપણે ચોકડી કરવાની છે. પછી છે ઠ, તો એની પર ચોકડી નથી કરવાની. પછી છે ક, એની પર ચોકડી કરવાની છે. પછી બીજી લાઈન જોઈએ તો એમાં પહેલો આપેલો છે ઠ, તો એની પર ચોકડી નથી કરવાની. પછી છે ખ, એની પર આપણે ચોકડી કરી દઈશું. પછી છે ઠ, એની પર નથી કરવાની. પછી છે ઘ, તો ઘ પર ચોકડી કરવાની છે. પછી ફરીથી આપણે ઠ, તો ત્યાં પણ ચોકડી આપણે નથી કરવાની. પછી ત્રીજી લાઈનમાં પહેલો છે ઢ, તો એની પર આપણે ચોકડી કરવાની છે. પછી આપણે છે ઠ, એની પર ચોકડી નહીં કરીએ. પછી છે જ, જનિકા જ, એની પર ચોકડી કરીશું. પછી છે ફરીથી ઠ આવ્યો છે, તો એની પર આપણે ચોકડી નથી કરવાની. પછી છેલ્લો છે ઘ, એની પર આપણે ચોકડી કરીશું. તો આપણે કેની પર ચોકડી કરી? તો કે આપણે ઢ સિવાયના બાકીના બીજા બધા અક્ષર ઉપર ચોકડી કરી. શું કામ? તો કે એ બધી જુદા અક્ષર હતા એટલા માટે. આપણે પહેલી લાઈનમાં કેટલા ઢમાં ચોકડી, ઠમાં ચોકડી નથી કરી? તો કે એક અને બે માં. પછી ત્રીજી લાઈનમાં એક, બે અને ત્રણ જગ્યાએ, અને બીજી લાઈનમાં, ત્રીજી લાઈનમાં એક અને બે જગ્યાએ, એટલે કુલ ટોટલ આપણે ઉપર બે, વચ્ચે ત્રણ અને નીચે બે, એટલા ખમા આપણે ચોકડી નથી કરી. તો આ રીતે તમે તમારા પાઠ્યપુસ્તકમાં ચોકડી કરી લો. પછી આવે છે પઢો લખો, એટલે અહીંયા આપણને જે ચિત્ર આપેલા છે એના નામ નીચે લખેલા છે એ વાંચવાના છે, અને એની નીચે જે અક્ષરો ખૂટતા હોય છે એ આપણે લખવાના છે. પેલો આપણને ચિત્ર બતાવ્યું છે, એમાં તમે જોઈ શકો છો કે એક બાળક હસતું હોય એવું બતાવે છે. જોશ જોશથી હસવું એને હિન્દીમાં કહેવાય ઠહાકા. અને એ જ થરી નીચે બરોબર તમારે ખાલી જગ્યા આપી છે, તો ત્યાં તમારે ઠ લખવાનો છે, બરોબર ને? આપણે કયો શબ્દ લખ્યો? તો કે આપણે શબ્દ લખ્યો ઠહાકા. પછી બાજુમાં ચિત્ર બતાવે છે, ચિત્રમાં શું બતાવે છે?
तो के एक चोर होय एवं बताए छे, बराबर ने? तो एने शुं कहेवाय? ठग। आ चित्र में जे बतायुं छे एने कहेवाय ठग। पहलू चित्र हतुं ठहाका, बीजू चित्र हतुं ठग। તમે કેવું છે વિદ્યાર્થી મિત્રો કે હવે આમાં શું કરવાનું? આપણે બે શીખ્યા તો ત્રીજામાં તમને ખ્યાલ આવી ગયો હશે કે શું કરવાનું, બરોબર? તો આમાં શું કરીશું? તો કે ઉપર ઠાક છે એની બરોબર નીચે આપણને ટપકામાં આપેલો છે એને ઘૂંટીને આપણે ઠક પૂરો કરીશું। અને હવે શું કરવાનું? તો કે હવે અહીંયા વચ્ચે પણ આપણે ઠ લખીને શબ્દને પૂરો કરીશું, બરોબર ને? તો આ કેટલી વાર બન્યો શબ્દ પૂરો? ત્રણ વાર। એક વાર ઉપર લખેલા છે અને બે વાર આપણે અહીંયા લખીને એ શબ્દને પૂરો કર્યો। કયા શબ્દને આપણે પૂરો કર્યો? તો કે ગઠરી। ગઠરી એટલે કે નાની પોટલી જેવું હોય એને કહેવાય ગઠરી। પછીનો શબ્દ છે ઠેલા, હાથ લારી, હાથેથી પકડી અને ચલાવવાની જે આવે છે નાની લારી જેવું એને, તો એને હિન્દીમાં કહેવાય ઠેલા। હવે એની પછીનો પ્રશ્ન છે શબ્દ મેં છે ઠ ઢોલ પર ઉપર વૃત્ત બનાવો, એટલે કે નીચે આપેલા શબ્દમાં આપણે શું શોધવાનું છે? ઠ શોધવાનો છે અને એને ગોતી અને એની ફરતે આપણે ગોળ કરવાનું છે। તો પહેલો શબ્દ જોઈએ ઠ ભરના, તો ઠ ક્યાં છે? આગળ છે, તો આપણે એની ફરતે ગોળ કરીશું। એની ફરતે ગોળ કરવાનું છે કે ઠની ફરતે, બરોબર ને? પછી બીજું છે પાઠ, તો છ ક્યાં છે? પાછળ, તો આપણે એની
ગોળ કરી લેશું. પછી ત્રીજો શબ્દ આપેલો છે મઠ, તો એની સાથે પણ આપણે ગોળ કરી લઈશું. અને છેલ્લું શબ્દ છે પાઠશાલા, મઠ ક્યાં છે? બીજા નંબર પર. આપણે એની સાથે પણ ગોળ કરી લઈશું, બરાબર ને? તો આપણે આ રીતે ગોળ કરવાનું છે. જ્યાં આપણને ઠ દેખાય છે એની ફરતે આપણે ગોળ કરીશું. તો તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતે ઠ લખી નાખો અને બીજા પ્રશ્નમાં જ્યાં જ્યાં આપણને ઠ દેખાય છે એની ફરતે આ રીતે ગોળ કરી નાખો. હવે ઠ પછી આપણે શીખીશું ડ, બરાબર ને? પણ ડ પહેલાં તમે એકવાર યાદ કરો છો કે આપણે કેટલા કેટલા શબ્દ અક્ષર શીખી ગયા. ઓકે, ક, ખ, ગ, ઘ, ચ, છ, ઝ, ઝ, ટ, ઠ, અને હવે આપણે શીખી રહ્યા છીએ ડ. તો ડથી બનતો શબ્દ અને ચિત્ર આપણને અહીંયા આપેલું છે. શું બને છે? ડથી ડમરું. તો અહીંયા ડમરુંનું ચિત્ર આપેલું છે. ડથી શબ્દ બને છે ડમરું. હિન્દીમાં ડ આ રીતે લખાશે અને ગુજરાતીમાં ડ આપણે આ રીતે લખાશે. અહીંયા સાઈડમાં આપણને ડમરું આપેલું છે ખાટા અક્ષર, એની બરાબર નીચે આપણને ઢ આપેલો છે, એની પર આપણે ફૂટવાનું છે, જેનાથી તમને ડ લખતા ફાવી જાય. કઈ રીતે ડ લખવો એ શીખવા માટે થઈને આપણે એ ડને ફૂટવાનું છે. હવે ડમરું છે એનો ગુજરાતીમાં પણ એને ડમરું જ કહેવામાં આવે છે. અને બીજો શબ્દ છે ડાકલું. હવે આમાં શું કરવાનું છે? તો કે આમાં ડ ધ્વનિ પર ઉસ્વર રૂપ બનાવો, એટલે કે ડ આપણે જે ઉપર શીખ્યા એ ડ, એ ડ શોધી અને એની ફરતે આપણે આવું ગોળ કરવાનું છે. તો પહેલી લાઈનમાં જોઈએ કે પહેલો શું આપેલું છે? ડ દેખાય છે ને તમને સરખા? તો આપણે એની ફરતે ગોળ કરી લઈશું. પછી શું છે? તો કે આગળ છત્રીનો છ છે, તો આની ફરતે ગોળ નથી કરવાનું. પછી શું છે? તો કે ડ, તો આપણે એની ફરતે ગોળ કરી દઈશું. પછી છે ત,
તો એની પછી બોર્ડ નથી કરવાનું. જ ડ ફરીથી આપણને ડ બતાવું તો આપણે એની પછી બોર્ડ કરી દઈશું. પછી છે ગ ખ ન ખ ડ, તો ડ પછી આપણે બોર્ડ કરવાનું છે ને, આપણે એની પછી બોર્ડ કરી દઈશું. પછી છે છ ટ ને ડ, તો ફરીથી ધારીએ કામ આપણે નોટ કરી લઈએ, બરોબર ને? તો ચલો હવે ગણો કે તમે તમારા પાઠ્યપુસ્તકમાં કેટલા ડ સાથે બોર્ડ કર્યો. મેં તો અહીંયા એક બે ત્રણ ચાર અને પાંચ, પાંચમાં મેં ગુણો કર્યો છે. તમે તમારા પાઠ્યપુસ્તકમાં કેટલા માર્ક ગુણો કર્યો, અને ન કર્યું હોય તો કરી લો. હવે આમાં આપણને શું કહેવું છે, પઢો રંગ ભરો બિંદુઓ મિલાવો, એટલે કે આપેલો અક્ષર છે એ વાંચો, પછી એને અક્ષર ઉપર આપણે રંગ ભરવાનો છે, અને એને અક્ષર આપણે બિંદુઓ જોડી અને લખતા શીખવાના છે. તો પહેલાં આપણે પહેલું કરીશું પઢો, બરોબર ને? તો આપેલો અક્ષર કયો છે, ડ, ડમરુકા ડ. પછી એ જ ડમાં તમારે અહીંયા જાડા અક્ષર લખેલો છે એમાં તમારે તમારા મનપસંદ રંગ પૂરવાના છે, અને એની પછી છે બિંદુઓ કો મિલાવો, એટલે કે જે આપણને અહીંયા એકસાથે લાઇનમાં આપેલા છે, બરોબર ને? હવે બિંદુઓ કો મિલાવો એમાં પણ આપણને ખ્યાલ છે કેમ કરવાનું છે, તો કે ક્રમશઃ જોડીશું, એકથી લઈ અને જ્યાં સુધી ક્રમ આવે છે ત્યાં સુધી આપણે એને જોડીશું. તો સૌ પ્રથમ એક ક્યાં આવે છે, અહીંયા, તો આપણે ત્યાંથી લાઇન નીચે દોરીશું. પછી બે ક્રમ ક્યાં આવે છે, તો કે અહીંયા આવે છે, ત્યાંથી આપણે આ ડ છે અહીંયા પૂરો કરીશું. અને પછી ત્રણ નંબર અહીંયા છે, એની સામેની લાઈન છે આપણે ટપકા ઉપર દોરી અને પૂરી કરીશું, બરોબર ને? આ રીતે થઈ ગયો ડ. આપણે કોઈ ટોટલ કેટલી વાર ડ લખાણો, બે વાર ડ લખાણો, ને આપણે ટોટલ ત્રણ વાર ડ વાંચીશું, કેમ કે એક વાર અહીંયા આપણે વાંચ્યું, ત્યાં પડતા આપણે એને ફરીથી બોલ્યા અને અહીંયા બિંદુઓ જોડી અને આપણે ફરીથી બોલ્યા, શું બોલ્યા, તો કે ડ ડ ડ, બરોબર ને? હવે એની પછી આપણે શીખીશું વાંચો અને લખો. પઢો ઓર લિખો. હવે આમાં આપણે શું કરવાનું છે, તો કે આપણે ડ અત્યાર સુધીમાં કેટલી વાર
વાર લખ્યો તો કે આપણે અત્યાર સુધીમાં ત્રણ વાર ડ લખ્યો. એક તો આપણે ડમરું હતું એની નીચે તમારે ગૂંટવાનું હતું ત્યાં લખ્યો, અને પછી રંગ પૂરોમાં આપણે આખો રંગ પૂરીને ડ લખ્યો બરોબર ને, અને પછી બિંદુઓ મિલાવો બરોબર. તો એ બિંદુ એટલે કે ટપકાને જોડી જોડીને આપણે ડ લખ્યો બરોબર ને. હવે આટલી બધી વાર લખ્યા પછી આપણે હવે ફરીથી અહીંયા ડ લખવાનો છે, જેનાથી આપણને ડ છે એ પાકો યાદ રહી જાય. હવે ડ કઈ રીતે લખવાનો છે તો કે યાર ટપકા જોડીને જોયું, પણ છતાં હું તમને અહીંયા બોર્ડ પર સમજાવું છું કે તમારે ડ કઈ રીતે લખવાનો છે. પહેલાં ઊભી લાઈન કરીશું આ રીતે, પછી ત્યાંથી એને આમ બોર્ડ લઈ જઈએ અને સી કરીએ એ રીતે કરી લઈશું, અને પછી આવીને આવી રીતે અહીં એક ઊંધી સાઈડ કરવાનું છે, જેમ કે અહીંયા આવી રીતે બોર્ડ કર્યું હવે ત્યાંથી આપણે આમ બોર્ડ લઈ લઈશું ઉપર લીટી બરાબર ને. તો આ થઈ ગયો ડ. હવે આ ડ આવ્યો છે એની પછી આપણે ત્રણ વાર ડ ઘૂંટવાનો છે. હવે ત્રણ વાર ઘૂંટ્યા પછી આપણને ડ લખતા આવડી ગયો છે, એટલે હવે આપણે જાતે બે વાર ડ લખીશું. ઊભી લાઈન પછી ગોળ ત્યાંથી ફરી ગોળ અને ઊભે આડી લીટી, એ પ્રમાણે નાની ઊભી લીટી પછી ગોળ પછી ત્યાંથી ઊંધું ગોળ કરીશું અને ઉપર લીટી બરાબર ને. તો એ પ્રમાણે આપણે નીચે કરીશું કરવાની છે બીજી લાઈન બરાબર ને. તો બીજી લાઈનમાં આપણે કેટલી વાર ડ ઘૂંટીશું? બે વાર, કેમ કે આપણને અહીંયા બે વાર ડ આપેલા છે ટપકામાં, તો આપણે એને બે વાર ઘૂંટીશું. અને લખતા લખતા આપણે એની સાથે સાથે જેટલી વાર તમે લખો એટલી વાર તમારે બોલતું જવાનું છે બરાબર ને. શું કહેવાય આ અક્ષરને? ડ, ડબલું કા ડ. હવે બે વાર ઘૂંટ્યા પછી આપણે ત્રણ વાર લખવાનું છે. હવે ત્રણ વાર લખ્યા પછી આપણે લખશું ત્રીજી લાઈન. તો હવે આપણે આટલી બધી વાર ડ લખ્યા છે બરોબર ને, તો હવે આપણે ડ લખતા પાકું આવડી ગયું છે. હવે આપણને કેટલી વાર એ ઘૂંટવા આપ્યું છે? એક જ વાર ઘૂંટવા આપ્યું છે, એટલે આપણે એક વાર એને ઘૂંટી લઈશું. ટપકા ઉપર આપણે ડ દોરી લઈશું, પછી શું કરશું તો કે બાકીની જેટલી ખાલી જગ્યા છે એટલી એટલામાં આપણે આપણી જાતે ડ લખવાની છે. બરોબર ને. તો જેટલી વાર લખો એટલી વાર બોલતું જવાનું છે ડ ડ ડ ડ ડ એ બરોબર. હવે આટલી પ્રેક્ટિસ કર્યા પછી આપણે હજી થોડી વધારે પ્રેક્ટિસ કરીએ, એટલે ડ છે એ આપણા મગજમાં એકદમ બેસી જાય. તો એની માટે આપણે શું કરીશું કે હોમવર્કમાં છે આપણે ડ છે એ એનું ડ મીનિંગ એક માનું જેમ આપણે આગળના અક્ષર લખેલા છે ક થી ઠ સુધીના, તો એની પછી તમારે ડ છે એનું એક પાનું આખું તમારે હોમવર્કમાં લખીને લાવવાનું છે. આગળનું છે આપણે આની પછીના પીરિયડમાં શીખીશું.